નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચલો ઓનલાઈન ટીચિંગ માટે તૈયાર? સરસ. ચલો ધોરણ 1 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 17 પાણી બચાવો. ગયા પીરિયડમાં આપણે જોયું તો પાણીના ઉપયોગો. હવે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ એ પાણી ખૂબ જ અમૂલ્ય છે, એને બચાવવું કઈ રીતે એ આ પાઠમાં આપણે શીખીશું. જો પાણી દરેક માટે ખૂબ જ જરૂરી છે. મનુષ્ય હોય, પ્રાણીઓ હોય, પંખી હોય, દરેકને પાણીની જરૂર પડે છે. પાણી વગર કોઈ મનુષ્ય જીવન અથવા તો વનસ્પતિ પ્રાણી જીવન શક્ય નથી. દરેકને વિકાસ માટે, વૃદ્ધિ માટે, જીવવા માટે, જીવન ટકાવી રાખવા માટે પાણીની જરૂર પડે છે. તો પાણી બચાવો એ પાઠમાં આપણે એના વિશે શીખીશું. દરેક પ્રાણી અને વનસ્પતિને પાણીની જરૂર પડે છે. જુઓ, આપણે પીવા માટે, મનુષ્ય હોય તો એને પીવા માટે પાણીની જરૂર પડે, જ્યારે વનસ્પતિને પાણીની જરૂર કેમ પડે? તો વનસ્પતિ તમે એમનામ જમીનમાં બી વાવી દો તો એ ઉગી ઉગે નહીં, પરંતુ એને પાણી મળે, સૂર્યપ્રકાશ મળે, હવા મળે તો એ બીજ ફૂટે અને એમાંથી વધારે આપણને પાક મળે. તો વનસ્પતિની વૃદ્ધિ, વનસ્પતિના વિકાસ માટે પણ પાણીની જરૂર પડે છે. પાણી અમૂલ્ય સંપત્તિ છે. ભવિષ્ય માટે આપણે પાણીનું દરેક ટીપું બચાવવા પ્રયત્ન કરવો જોઈએ. જુઓ, આપણે ઘરમાં પાણીના નળ ગમે ત્યાં ચાલુ મૂકી દઈએ, સ્કૂલમાં પાણીના નળ ચાલુ મૂકીને આવતા રહીએ, તો એ પાણી કેવું થાય? નકામું જાય. કેવું થાય? નકામું જાય. અને પાણીનો વ્યય થાય. એટલે આપણે બધાએ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પાણીનો ઉપયોગ જરૂર જેટલો જ કરવો જોઈએ. નળ ખુલ્લા રાખી અને હાથ પગ ન ધોવા જોઈએ. જેટલી જરૂર હોય એટલું થોડું થોડું પાણી લઈ હાથ પગ ધોવા જોઈએ, બ્રશ કરવું જોઈએ. નાવા માટે પણ ડોલનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને ડોલમાં પાણી ભરી અને આપણે ડબલાથી નાહી શકીએ. જો આપણે ફુવારો ચાલુ કરીને ના ના કરીએ તો એ પાણી કેવું થઈ જાય? વેસ્ટ જાય. કેવું જાય? વેસ્ટ જાય, એટલે કે નકામું જાય. તો આપણે, આપણા માટે પાણી ખૂબ જ અમૂલ્ય કુદરતી સંપત્તિ છે. પાણી શેમાંથી મળે છે? આપણને કુદરત આપે છે. કોણ આપે છે? કુદરત. એટલે પાણી એ કુદરતી સંપત્તિ છે, તો એનો આપણે બચાવ કરવો જોઈએ. જેટલી જરૂર હોય એટલું જ વાપરવું જોઈએ. જુઓ આ પાઠમાં અહીંયા ચાર બાળકો કોણ કોણ છે? તો ધરતી, ખુશી, યશ અને સાગર દર્શાવ્યા છે. દરેકની આગળ એમના નામ લખેલા છે. તેઓ વિવિધ હેતુ માટે પાણીનો ઉપયોગ કરે છે. તેઓની પાણી બચાવવાના બચતના આધારે ખરું કે ખોટાનું નિશાન આપવામાં આવેલ છે. એ લોકો જો સારી જગ્યાએ પાણી વાપરે છે તો એના માટે ખરાની નિશાની કરી છે, પણ પાણીનો બગાડ કરે છે તો એના માટે કેવી નિશાની કરી છે? ખોટાની. શેની નિશાની કરવાની છે? ખોટાની. પાણીનો વ્યય કરતો હોય, પાણીનો બગાડ કરતો હોય તો એને આપણે ચોકડી આપી દેવાની. અને જો ખરાની નિશાની એટલે કે પાણી વ્યવસ્થિત વાપરે છે તો એની સામે ખરાની નિશાની છે. ખરાની નિશાની હોય તો એને બે ગુણ એટલે કે બે માર્ક મળશે. અને જો એ પાણીનો બગાડ કરતો હશે તો એને કેવા માર્ક મળે? શૂન્ય ગુણ. શું ગણવાનું છે આપણે? શૂન્ય ગુણ. જેની ચોકડી હોય ત્યાં આગળ શૂન્ય એનો માર્ક થઈ જાય છે. પાછળ આપેલા ગુણપત્રકમાં, હવે પાછળ પાના ઉપર આપણને ગુણપત્રક આપ્યું છે. જો એને જે છોકરાએ પાણીનો સારો ઉપયોગ કર્યો હશે તો એનું ખરાની નિશાની હશે, એના બે ગુણ હશે. ને જે છોકરા કે છોકરીએ ખોટું પાણી બગાડ્યું હશે તો એની સામે ખોટાની નિશાની હશે અને એને શૂન્ય ગુણ મળશે. તો આપણે ગુણપત્રકમાં એ ગુણો ઉમેરીશું અને નીચે આપેલામાંથી કયું બાળક સૌથી વધારે ગુણ મેળવે છે તે શોધવાનું છે. જે બાળક સૌથી વધારે ગુણ મેળવશે તે બાળક પાણી કાળજીપૂર્વક, પાણીનો બગાડ કર્યા વગર પાણીનો ઉપયોગ કરે છે. તો ચલો, આ ચાર બાળકો છે, ધરતી, ખુશી, યશ અને સાગર. આ ચાર બાળકોમાં સૌથી સમજદાર અને હોશિયાર, જે પાણી બચાવે છે એ બાળક કોણ છે તે આપણે આ પાઠમાં જોઈએ. ચલો, યશ ફૂલ છોડને પાણી પાવા ઝારીનો ઉપયોગ કરે છે. તો આ ટેવ સારી કહેવાય.
જો એ પાઇપથી પાણી નાખે કુંડામાં તો પાણી છલકાઈને કુંડામાંથી બહાર નીકળી જાય અને પાણીનો વ્યય થાય અને કુંડામાં રહેલો છોડ પણ બળી જાય. જુઓ, વનસ્પતિને પણ પાણી જોઈએ છે, પણ અતિશય પાણી હોય એટલે કે વધારે પાણી હોય તો એ વનસ્પતિ ઉગતી નથી. એને માપસરનું પાણી, માપસરનું વાતાવરણ એટલે કે સૂર્યપ્રકાશ અને હવા મળે તો એ સરસ છોડ ઉગી નીકળે છે. જો અહીંયા બાળક ઝારી વડે એટલે કે આવી રીતનું આવે, આને ઝારી કહેવાય, તો એના વડે આને ઝાડ ઉપર પાણી રેડે છે છોડ ઉપર, તો એ પાણી સરસ રીતે પીવાય છે અને પાણીનો બગાડ થતો નથી. તો આ બાળક જે યશ કરી રહ્યો છે ફૂલ છોડને ઝારી વડે પાણી પાવાનું, તો આ એની સારી ટેવ છે. એનો પાણીનો ઉપયોગ કાળજીપૂર્વકનો છે, તો એની સામે એની ખરાની નિશાની છે. તો યશને કેટલા ગુણ મળશે? બે ગુણ. કેટલા ગુણ મળશે? બે ગુણ. તો આપણે અહીંયા સમયપત્રક એટલે ગુણપત્રક બનાવ્યું છે. જુઓ, આ રહ્યું, જુઓ બાળકો, આ રહ્યું એનું ગુણપત્રક. અહીંયા બાળકોના નામ આપેલા છે, યશ, ધરતી, સાગર અને ખુશી. તો આપણે યશની પહેલી ટેવ છે જે છોડને ચારી વડે પાણી પાવાની, તો આ સારી ટેવ છે. તો એની એને એ ટેવની સામે આપણે અહીંયા આગળ બે માર્ક મૂકીશું. ચલો આગળ જોઈએ. ચલો બે નંબરમાં ખુશી શાક ધોવા વાટકાનો ઉપયોગ કરે છે. જુઓ, ઘણા શાકભાજી નળની નીચે મૂકી દેશે અને પાણી નળ ચાલુ કરે ને પાણી વેસ્ટ જાય એમ ધોધો કરશે, તો આ ટેવ સારી કહેવાય નહીં. જુઓ અહીંયા ખુશી શું કરે છે, શાકભાજીને શેમાં લે છે? વાટકામાં, અને વાટકામાં પાણી ભરે છે અને એ પાણીથી શાકભાજીને ધોવે છે. તો ખુશીની આ ટેવ કેવી કહેવાય? સારી કહેવાય. કેવી કહેવાય? સારી કહેવાય, કે એ પાણી બચાવવાનો પ્રયત્ન કરે છે. તો એની સામે ખરાની નિશાની છે, એટલે એને કેટલા ગુણ મળશે? બે ગુણ મળશે. કેટલા ગુણ મળશે? બે ગુણ. પછી જુઓ અહીંયા આગળ ધરતી છે. કોણ છે? ધરતી. ધરતી બ્રશ કરતાં નળ ચાલુ રાખે છે. જુઓ અહીંયા એણે નળ ચાલુ રાખ્યો છે અને પાણી જાય છે ગટરમાં, તો આ ટેવ કેવી કહેવાય વિદ્યાર્થી મિત્રો? હવે તો સમજણ પડે ને કે ખોટી ટેવ કોને કહેવાય. પાણી જતું હોય, વેસ્ટ થતું હોય, બગડતું હોય અને આપણે એ જોઈ રહીએ તો એ આપણી ખરાબ ટેવ કહેવાય. તો અહીંયા ધરતી બ્રશ કરતાં નળ ચાલુ રાખીને ઊભી છે અને બ્રશ કરે છે, તો આ કેવી ટેવ છે? એની ખોટી ટેવ છે. તો એની સામે ચોકડીની નિશાની છે, તો ધરતીને મળશે ઝીરો માર્ક. કેટલા માર્ક મળશે? ઝીરો માર્ક. માટે અહીંયાના એનો જે કોષ્ટક, ગુણપત્રકનું કોષ્ટક છે, ખાનું છે, એમાં આપણે એના આ ટેવની સામે ખોટાની નિશાની છે, માટે એની સામે આપણે ઝીરો માર્ક મૂકીશું. કેટલા માર્ક મૂકીશું? ઝીરો. જો આગળ ધરતીમાં પાટકામાં પાણી ધોતી હતી તો એની સારી ટેવ હતી, તો એને અહીંયા બે માર્ક મળ્યા છે. ચલો હવે આગળ આપણે જોઈએ. ચલો સાગર જુઓ. અહીંયા સાગર શું કરે છે? સાગર તેના ઘરની છત ઉપર પાણીની ટાંકી ઉભરાય છે અને ત્યારે મિત્રો સાથે રમત રમે છે. જુઓ, સાગર છે એ એના મિત્ર સાથે રમત રહ્યો છે અને અહીંયા આગળ પાણી ભરાઈને નીચે વેસ્ટ જાય છે, તો એ બંધ કરતો નથી અને પાણી છલકાઈને નીચે જશે, એટલે એ વેસ્ટ ગયું કહેવાય. એટલે કે વેસ્ટ એટલે કે બગાડ થયો કહેવાય પાણીનો. તો આ કહેવાની ખોટી કહેવાય. એને રમત રમવી જોઈએ, પણ એને પહેલાં નળ બંધ કરવો જોઈએ જેથી કરીને પાણી ટાંકીમાંથી બહાર આવે નહીં અને પાણીનો બગાડ થાય નહીં. પણ આ એની ખોટી આદત કહેવાય, એટલે કે પાણી પ્રત્યે બેદરકાર છે. તો સાગરને આપણે ખોટાની નિશાની આપીશું. અને જે સાગરનું ખાનું છે અહીંયા આગળ પાછળ, તો એમાં આપણે શું માર્ક મૂકીશું? ખોટું છે એટલે ઝીરો માર્ક. સરસ. ચલો હવે સાગર પછી કોનો વારો છે? સરસ, ખુશીનો. કોનો વારો છે? ખુશીનો. તો ખુશી તેના કપડાં ધોવા ડોલનો ઉપયોગ કરે છે. જુઓ, હવે કપડાં ધોવે છે થોડું થોડું પાણી લઈને અને પછી ડોલમાં બે ત્રણ કપડાં ભેગા કરીને એ મૂકે છે અને પછી ડોલમાં પાણી લઈએ નીચોવે છે. તો આ ટેવ કેવી કહેવાય? સારી કહેવાય. કેવી કહેવાય? સારી. જો ડોલ ભરી અને નળ બંધ છે, જો નળ ચાલુ રાખ્યો હોત તો એની ખોટી ટેવ કહેવાય અને એ પાણીની બચત કરતી નથી એવું કહેવાય.
પણ જો અહીંયા એને ડોલ ભરી અને નળ બંધ કરી દીધો છે તો આ ટેવ એની કેવી કહેવાય? સારી કહેવાય. પાણી બચાવવાની ટેવ એની સારી છે. તો એની સામે આપણે ખરાની નિશાની કરી છે તો એને કેટલા ગુણ મળશે? બે. તો આપણે અહીંયા ગુણપત્રકના કોષ્ટકમાં ખુશીના નામમાં જે બીજા નંબરની એની પ્રક્રિયા છે પાણી બચાવવાની, એ પણ સારી છે, તો આપણે એને બે માર્ક આપીશું. પછી જુઓ આગળ કોણ છે? યસ. કોણ છે? યસ. નાવા માટે સાવર, સાવર એટલે ફુવારોનો ઉપયોગ કરે છે. જો એ પાણીમાં ડોલ છે એમાં પાણી ભરી અને એ નહીં શકતો તો, પણ એણે એવું કર્યું નહીં, એણે ડાયરેક્ટ ફુવારો ચાલુ કરે અને પાણીથી નાહી છે મસ્ત રીતે, અને પાણીનો શું થાય છે? બગાડ થાય છે. તો આ ટેવ એની કેવી છે? ખોટી છે. કેવી છે? ખોટી. એ પાણી બચાવતો નથી, તો એની સામે ખોટાની નિશાની છે. અને ખોટાની નિશાની હોય તો એને કેટલા માર્ક મળે છે વિદ્યાર્થી મિત્રો? ઝીરો માર્ક. કેટલા માર્ક મળે છે? ઝીરો માર્ક. તો આપણે એના ખાનામાં ઝીરો કરીશું. પછી જુઓ, સાગર નાહવા માટે ડોલનો ઉપયોગ કરે છે. આપણે યશને જોયું હતું તો એ શું કરતો હતો? ફુવારો ચાલુ કરીને ઊભો હતો. અને અહીંયા સાગર શું કરે છે? ડોલમાં પાણી લે છે અને ડબલા વડે નાહી છે. તો આ ટેવ એની સારી કહેવાય. અને નળ પણ બંધ કરી દીધો છે ડોલ ભરાઈ ગયા પછી, તો એની સામે ખરાની નિશાની છે. તો આપણે એને કેટલા ગુણ આપીશું? બે ગુણ. કેટલા ગુણ આપીશું? બે ગુણ. પછી જુઓ, ધરતી, ધરતી સંડાસ વારંવાર પાણીથી સાફ કરે છે. જુઓ, ઊભું સંડાસ હોય તો એની ઉપર આવી ટાંકી હોય અને એ ટાંકીમાં આપણે અહીંયા બટન દબાવીએ એટલે પાણી બધું એકી પ્રેશરથી અંદર સંડાસમાં જાય, પરંતુ આપણે જ્યારે એનો ઉપયોગ કરીએ ત્યારે જ પાણીથી ધોવું જોઈએ. વારંવાર આપણે પાણી ચાલુ કર કરીએ તો પાણીની ટાંકી ખલાસ થાય અને પાણીનો બગાડ થઈ જાય. તો જુઓ, આ ટેવ એની ખોટી છે. તો એની ચોકડીની નિશાની કરી છે, તો આપણે એને કેટલા માર્ક આપીશું? ઝીરો માર્ક. કેટલા માર્ક આપીશું? ઝીરો માર્ક. તો જુઓ, એની બીજી ટેવમાં પણ એને શૂન્ય માર્ક મળે છે, શૂન્ય ગુણ મળે છે. ચલો આગળ. ખુશી આખા દિવસમાં બે વાર ચહેરો ધોવે છે. જુઓ, અમુક બાળકો વારંવાર પાણીથી નાહવા અને મોઢું ધોવા માટે પાણીનો ઉપયોગ કરતા હોય છે, પણ ખુશી દિવસમાં માત્ર બે જ વાર ચહેરો ધોવે છે, એટલે કે પાણીનો બચાવ કરે છે. તો એને એની સામે એની ખરાની નિશાની છે, બરાબર ને? આ ટેવ એની કેવી છે? સારી છે. કેવી છે? સારી છે, એટલે ખરાની નિશાની છે. તો આપણે ખુશીને કેટલા માર્ક આપીશું? બે માર્ક. કેટલા માર્ક આપીશું? બે માર્ક. ચલો આગળ. સાગર નળ ચાલુ નળને તરત જ બંધ કરી દે છે. જો અહીંયા આગળ ડોલ ભરાઈ ગઈ છે એટલે એણે તરત આવીને નળ બંધ કરવાનો પ્રયત્ન કરે છે, તો આ ટેવ એની સારી કહેવાય પાણી બચાવવાની. તો અહીંયા ખરાની નિશાની છે, તો આપણે એના સાગરના ખાનામાં કેટલા માર્ક મૂકીશું? બે માર્ક. કેટલા માર્ક મૂકીશું? બે માર્ક, બરાબર ને? હવે જુઓ, ધરતી, ધરતી ઘરની છતમાંથી ટપકતી પાણીની જાણ તેના માતા પિતાને કરતી નથી. જુઓ, અહીંયા છતમાંથી પાણી ટપકે છે પણ એના મમ્મી પપ્પાને કહેતી નથી કે પપ્પા, મમ્મી પપ્પા અહીંયા આગળ પાણી પડે છે અને એ જો ડોલ મૂકે છે પાણી પેલું ટપકે છે, નકામું જાય છે, એટલે પાણીનો બચાવ થતો નથી. આ ટેવ કેવી કહેવાય? ખોટી. જુઓ, આપણી શાળામાં, ઘરમાં ક્યાંય પણ નળ ટપકતો હોય, કોઈ પાઇપ તૂટી ગઈ હોય તો આપણા વાલીની એટલે કે મમ્મી પપ્પાને, અને શાળામાં હોય તો આપણા ક્લાસ ટીચરને અથવા તો ઓફિસમાં સરને જાણ કરવી જોઈએ, જેથી કરીને પાણી બગડતું, પાણીનો વ્યય થતો બચી જાય, પાણી બચી જાય. તો આ વસ્તુનું ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ખરું ને? સરસ. ચલો, તો ધરતી અહીંયા જાણ નથી કરતી તો આ ટેવ એની ખોટી કહેવાય. તો આપણે ધરતીના ખાનામાં શું મૂકીશું? ઝીરો માર્ક. હવે અહીંયા જુઓ, યસ પાણીની બોટલ ભરતી વખતે પાણી ઢોળાવા દે છે. જો અહીંયા બોટલ ભરાઈ ગઈ છે અને તો પણ એ નળ ચાલુ રાખે છે એટલે પાણી નીચે પડતું દેખાય છે, આ નીચે પડેલું પાણી ગટરમાં જાય એટલે એ પાણીનો બગાડ થયો કહેવાય. આપણે તો શું કરવાનું છે? પાણીનો બચાવ.
કારણ કે તમને બધાને ખબર જ છે પાણી એ ખૂબ જ અમૂલ્ય સંપત્તિ છે, તો આપણે પાણીનો બચાવ કરવો જોઈએ. પાણીનું એક ટીપું પણ આપણા માટે ખૂબ જ કિંમતી છે, તો પાણીનો વ્યય થતો, પાણીનો બગાડ થતો અટકાવવો જોઈએ. જો અહીંયા યસ આ કામ કરતો નથી અને બોટલ ભરાઈ ગયા પછી પણ નળ ચાલુ રાખે છે એટલે પાણી નીચે જાય છે, તો યસના ખાનામાં આપણે શું કરીશું? ઝીરો, શૂન્ય, બરાબર ને? હવે ચલો દરેક બાળકોના કોષ્ટક જોઈએ, કોને કેટલા માર્ક મળ્યા છે તે જુઓ. અહીંયા આગળ યસ, યસના અહીંયા ત્રણ કામ બતાવ્યા છે, બરાબર? તો એમાં એણે બે જગ્યાએ પાણીનો બગાડ કર્યો છે, એક જગ્યાએ પાણી બચાવ્યું છે, તો એને કેટલા ગુણ મળશે? બે. કુલ કેટલા ગુણ મળશે? બે. હવે ધરતી, ધરતીએ તો એક પણ જગ્યાએ પાણી બચાવવાનો પ્રયત્ન કર્યો નથી, એણે પાણીનો બગાડ થવા દીધો છે, તો એને કેટલા ગુણ મળશે? શૂન્ય. હવે સાગર, સાગરે બે જગ્યાએ પાણી બચાવવાનો પ્રયત્ન કર્યો છે, એક જગ્યાએ કર્યો નથી, તો પહેલાના ખાનાના બે ગુણ અને બીજાના બે ગુણ, તો બે ને બે કેટલા થાય? ચાર. તો કેટલા કુલ ગુણ મેળવ્યા છે સાગરે? ચાર ગુણ. હવે જુઓ ખુશી, કોણ છે આ? ખુશી. ખુશી દરેક જગ્યાએ પાણી બચાવવાનો પ્રયત્ન કર્યો છે, તો એણે પહેલી જે ક્રિયા કરી એમાં પણ પાણી બચાવ્યું, બીજી ક્રિયા કરી એમાં પણ પાણી બચાવ્યું, ત્રીજી ક્રિયા કરી એમાં પણ પાણી બચાવ્યું, તો ખુશીને કેટલા ગુણ મળશે? બે ને બે ચાર, ચાર ને બે છ, તો ખુશીના કુલ ગુણ કેટલા થાય છે? છ. હવે દરેક વિદ્યાર્થી મિત્રના કુલ ગુણ જોઈએ, કોના વિદ્યા વધારે છે તે આપણે ચકાસવાનું છે. જુઓ તો યશના બે ગુણ છે, ધરતીનો શૂન્ય ગુણ છે, સાગરના ચાર ગુણ છે અને ખુશીના છ ગુણ છે. તો વિદ્યાર્થી મિત્રો, યશ, ધરતી, સાગર અને ખુશી એમાં સૌથી વધારે ગુણ કોના લાગે છે તમને? સરસ. કોના લાગે છે? ખુશીના. કોના લાગે છે? ખુશીના. છ ગુણ છે, તો ખુશીએ સૌથી વધુ ગુણ મેળવ્યા છે, તેથી ખુશી બધામાં કાળજીપૂર્વક પાણીની બચત કરે છે. આ ચારે બાળકોમાં ખુશી સૌથી વધારે કાળજીપૂર્વક પાણીની બચત કરે છે, એ પાણી જોઈ જોઈ એટલે કે વિચારીને વાપરે છે. ખુશી પાણીનો બગાડ થવા દેતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું લેસન જોઈ લઈએ. ચલો, તમે પાઠ 16 સુધી લેસન કમ્પ્લીટ કરી નાખ્યું હશે, જો ન કર્યું હોય તો પાછળના આપણે જે વિડીયો તરે છે 1-16 પાઠના, તો એમાં જે પણ વિડીયો, જે પણ પાઠનું લેસન બાકી હોય એ વિડીયો જોઈ અને આપણે સામાન્ય જ્ઞાનમાં પાઠ 16 સુધી કમ્પ્લીટ કરવાનું છે. નવા પાના ઉપર પાઠ 17નું હેડિંગ આપવાનું, પાઠ 17 પાણી બચાવો, પછી આપણે આ ચિત્ર નથી દોરવાના, પરંતુ આ જે એમની ટેવો છે, યસ છોડને પાણી પાવા ઝારીનો ઉપયોગ કરે છે, આવી ટેવો સારી સારી છે કે ખોટી ખોટી એ તમારે લખવાની, સારી ટેવોની સામે સારાની ખરાની નિશાની અને ખોટી ટેવ સામે ખોટાની નિશાની કરવાની છે, અને પછી આવી રીતે કોષ્ટક બનાવવાનું એટલે કે ખાના બનાવવાના, ચાર ચાર ખાના બનાવી દેવાના, એમાં નામ લખી દેવાનું યશ, ધરતી, સાગર અને ખુશી, અને પછી ત્રણ ખાના થાય એટલે પછી આમ લીટી કરી અને કુલ ગુણ આ રીતે લખી અને બધાના જે ગુણ મેળવ્યા હોય તે લખવાના છે. પછી આટલું લખાઈ ગયા પછી જે છોકરા એક છોકરીએ સારું પાણી બચાવવાનો, કાળજીપૂર્વક પાણી બચાવવાનો પ્રયત્ન કર્યો છે એનું નામ લખવાનું, તો અહીંયા આગળ કોણે પાણી બચાવવાનો પ્રયત્ન કર્યો છે? ખુશીએ. તો ખુશીએ સૌથી વધુ ગુણ મેળવ્યા છે, તેથી ખુશી બધામાં કાળજીપૂર્વક પાણીની બચત કરે છે એમ કહેવાય, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે આ કોષ્ટક આ રીતે બનાવવાનું છે, પાઠ 17 આ રીતે એમની ટેવો લખવાની છે, પાણી બચાવવાની, ખરાની નિશાની કરવાની છે, આ રીતનું કોષ્ટક બનાવવાનું છે અને આ રીતની નીચે લીટી લખવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો, લેસન કરવાનો આગ્રહ રાખજો. ચલો આવજો.